राजस्थान ना पेट्रोल पंपों की स्थिति बनी कफूरी। वीटीवी की टीम पहुंची रतनपुर बॉर्डर पर। राजस्थान और गुजरात ना पेट्रोल पंप नू रियलिटी चेक। राजस्थान करता गुजरात में पेट्रोल डीजल सस्तु छे अने हाल तेनो फायदो राजस्थान ना लोको लई रहा छे। जो के तेओनो आ फायदो राजस्थान ना ज पेट्रोल पंपो माटे नुकसानी रूप साबित थई रह्यो छे। अमारी टीम शामळाजी बॉर्डर नजीक ना पेट्रोल पंपो नी मुलाकाते पहुंची तो गुजरात बॉर्डर में आवेला पेट्रोल पंपो पर राजस्थान ना लोको नी वधु भीड़ जोवा मळी। अमारो पेट्रोल पंप कोठारी ऑटोमोबाइल शामळाजी अने रतनपुर वच्चे बॉर्डर पर आवेलो छे अने राजस्थान अने गुजरातना भाव डिफरेंसना लीधे अमार पेट्रोल में कम से कम 12-13 रुपया लीटरे अने डीजल में 3 रुपया लीटरे भाव आपणो गुजरात में ओछो होवाथी राजस्थानना आजूबाजू नजीकना विस्तारना बधा माणस वाहन वाळा अहींथी पेट्रोल अने डीजल लई जाय छे अने एना लीधे अमारुं सेल थोड़ुं ऊँचू छे। પેટ્રોલમાં એક લીટરે 14 કે 15 રૂપિયાનો ફાયદો થતો હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ ફાયદો ઉઠાવવાના। બીજી તરફ ડીઝલમાં પણ 2 રૂપિયા આસપાસ ફાયદો થાય છે, જેવામાં મોટા વાહન ચાલકો એક સાથે 500 લીટર જેટલું ડીઝલ પુરાવે છે, જેથી સીધો જ તેમને 1000 રૂપિયાનો ફાયદો થાય છે। જો કે આ નફા અને નુકસાનીના ચક્કરમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સંચાલકોની હાલત જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો, તો સાંભળો તેઓ શું કહે છે। पहले के जैसे हमारा यहाँ वेट बढ़ने से हमारे पंप पे सेल का इफेक्ट पड़ गया है। पहले हमारे यहाँ सेल 30 से 40 किलो हो रही थी, अभी 2 से 3 किलो हो रही है। मेन चक्कर वेट है, राजस्थान गुजरात में रेट डिफरेंस का फर्क है। लगभग पेट्रोल पे 1 लीटर पे 13 रुपये का फर्क है और डीजल पे लगभग 3 रुपये का फर्क है, जो कि हमको यही ज़्यादा लॉस दे रही है। અમારી ટીમે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરના બંને તરફ આવેલા પેટ્રોલ પંપોનું રિયાલિટી ચેક કર્યું, તો જુઓ કેવી સ્થિતિ જોવા મળી। ગુજરાત અને રાજસ્થાનના પેટ્રોલ પંપમાં પેટ્રોલના અને ડીઝલના ભાવમાં તફાવત છે। ડીઝલની અંદર 2-18 રૂપિયા જેવો તફાવત છે, જ્યારે પેટ્રોલમાં 11 રૂપિયાથી 13 રૂપિયા સુધીના તફાવત છે, જેના કારણે જે સરહદી વિસ્તારો છે શામળાજીના આસપાસના બોર્ડરના વિસ્તારો છે, જ્યાં રાજસ્થાનને ગુજરાત કનેક્ટિંગવાળા વિસ્તાર છે, જેમાંથી તમામ રાજસ્થાનના લોકો પોતાનું પેટ્રોલ ભરાવવા માટે ગુજરાતમાં આવતા હોય છે, કારણ કે તેમને સસ્તું પડે છે। પહેલીવાર રાજસ્થાનમાં રિપોર્ટિંગ માટે વીટીવી ગુજરાતી પહોંચી છે। શામળાજી બોર્ડરના પેલી પારના જે પેટ્રોલ પંપો છે ત્યાં વીટીવી પહોંચી ગઈ છે। આપ જોઈ શકો છો કે જે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છે, જેના કરતાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો છે। ડીઝલમાં 3 રૂપિયાની આસપાસ, જ્યારે પેટ્રોલમાં 12-13 રૂપિયાનો ભાવ વધારો છે, જેના કારણે રાજસ્થાનના પેટ્રોલ પંપ છે એની ખસ્તા હાલત થઈ છે। એનું સેલિંગ છે એમાં 70% પણ થી વધારે પણ ઘટાડો આવી ગયો છે અને પેટ્રોલ પંપ માલિકોની દુર્દશા ખૂબ ખરાબ છે। રતનપુર બોર્ડરે આવેલ 5 પેટ્રોલ પંપ પર રહે છે ટ્રાફિક। રોજ 75,000 લીટર ઇંધણનું થાય છે વેચાણ। રતનપુર બોર્ડર આસપાસ આવેલા પેટ્રોલ પંપોની મુલાકાત લેતા અમે ચોંકી જ ગયા, કારણ કે રોજ અહીંના પેટ્રોલ પંપ પરથી હજારો લીટર પેટ્રોલ ડીઝલનું વેચાણ થાય છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનની બોર્ડરમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર માત્ર 10% આસપાસ પેટ્રોલ ડીઝલ વેચાય છે અને ઘણા ખરા પેટ્રોલ પંપો તો બંધ પણ થઈ ચૂક્યા છે। એટલે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા હોવાથી રાજસ્થાનના વાહન ચાલકોના રોજિંદા આંટાફેરામાં ખૂબ વધારો થયો છે। તસ્લીમ સુથાર, VTV ન્યૂઝ, અરવલ્લી।